हेलो फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपनु स्वागत है। आज वीडियो है डिप्लोमा मेकेनिकल सिक्स एम ना जे सब स्टूडेंट है एमना माटे छे, ओके। अने अमुक कॉलेज नी अंदर जे सिलेक्टिव सब्जेक्ट है TSEE, ओके, थर्मल सीस्टम एंड एनर्जी, तो एना आपणे आ वीडियो नी अंदर केवा टाइपना न्यूमेरिकल एक्जाम में पूछाय छे ए आपणे डिस्कस करवाना छे, केटली वार रिपीट थाय छे ए बधुं ज आपणे आ वीडियो नी अंदर डिस्कस करवाना छे। ऑलरेडी थियरी नो तो जे लिस्ट आउट हतुं ए आपणे ऑलरेडी करेलू छे, पेपर एनालिसिस भी कर्युं छे, तो ऊपर आई बटन पर क्लिक करशो त्यांथी तमने मळशे। इवन टू मार्क्सना जे क्वेश्चन छे ए बी आपणे सॉल्व करेला छे इंग्लिश अने ગુજરાતીની અંદર, ઓકે। તો ચેપ્ટર વાઇઝ અહીંયા ઓલરેડી આપણે લિસ્ટ આઉટ કરેલું છે, તો સૌથી પહેલાં વાત કરીએ બોઇલર, ઓકે। ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર જનરલી 4 માર્ક્સનો એક સમ અથવા તો 7 માર્ક્સનો સમ પૂછાય છે। હમણાં જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલુ કરીએ, જેમ કે હમણાં છેલ્લા જે પેપરો જોઈએ, વિન્ટર 2020-21, વિન્ટર 2020, વિન્ટર 2018, સમર 2021, તો છેલ્લા જે ત્રણ ચાર પેપર છે, ટોટલ 7 પેપરનું આપણે એનાલિસિસ કરેલું છે, તમને આઈડિયા છે જ। તો લગભગ છેલ્લા 2-3 વર્ષના જે પેપર છે એમાંથી જે 7 માર્ક્સના ક્વેશ્ચન છે એ આમાંથી પૂછાય છે। તમે સમજો કે 7 પેપરનું આપણે એનાલિસિસ કર્યું, તો 7માંથી 5 પેપરમાં આ 7 માર્ક્સના સમ પૂછાયેલા છે, અને બધાની મેથડ કઈ છે, તો કે ઇનડાયરેક્ટ મેથડ, બરાબર। તમને ખબર જ હશે હીટ લોસ શોધવાનો હોય તો ડાયરેક્ટ મેથડ હોય અથવા તો ઇનડાયરેક્ટ મેથડ। તો 4 માર્ક્સની અંદર જનરલી પૂછાય છે ડાયરેક્ટ મેથડ, અને 7 માર્ક્સની અંદર જનરલી પૂછાય છે ઇનડાયરેક્ટ મેથડ, ઓકે। હવે તમારો જે સિલેબસ છે, જે આપણે મેં વાત કરી તમને TSEEનો, ઓકે, અહીંયા ઓપન કર્યો છે, એ સિલેબસમાં તમે પાછળ જોશો, જેમ નીચે જશો એમ તમને અહીંયા એક ડેટા શીટ આપેલી છે, અને અહીંયા લખેલું છે અલાઉ ઇન ફાઇનલ એક્ઝામિનેશન, એટલે તમારે અહીંથી શું કરવાની છે, આ પેજથી તમારે તમારા સિલેબસની શું કરી લેવાની છે, પ્રિન્ટ કાઢી લેવાની છે, ક્યાંથી, આ પોર્શનથી, ડેટા શીટ્સ જે છે અલાઉડ ઇન ફાઇનલ એક્ઝામિનેશન, ફાઇનલ એટલે તમારી જે એક્ઝામ છે એની અંદર બધા જ ઇક્વેશન જે છે એ તમને આપેલા છે, જે તમને લખવામાં શું થશે, હેલ્પ થશે, આટલે સુધી તમારે કાઢવાનું છે પેજ નંબર 16 સુધી, ઓકે। અગેન કહું છું, ક્યાંથી ચાલુ કરશો તમે, તો પેજ નંબર 8થી લઈને પેજ નંબર 16 સુધી, ક્લિયર, એની તમે પ્રિન્ટ કઢાવી લેજો, જે અહીંયા લખેલું જ છે, ઓકે, કે અલાઉડ ઇન ફાઇનલ એક્ઝામિનેશન, એટલે આ વસ્તુ તમને અલાઉ કરશે, તેની અંદર તમને બધી જ વસ્તુ લખેલી છે। જો બોઇલરનું તમને સમજો કે ડાયરેક્ટ મેથડથી તમારે હીટ લોસ શોધવાનો છે, ઓકે, ત્યાં ડાયરેક્ટ મેથડનું ઇક્વેશન લખેલું જ છે, અહીંયા ડેટા બી લખેલો છે કે કઈ વસ્તુ શું છે, તો તમે સિમ્પલ વેલ્યુ મૂકશો એટલે તમારો આન્સર આવી જશે, આ થોડુંક કંઈક ટ્વિસ્ટ હોઈ શકે, ઓકે। એવી જ રીતે ઇનડાયરેક્ટ મેથડ, તો ઇનડાયરેક્ટ મેથડ, ઓકે, તો એનું બી કંઈક આ રીતે છે, એમાં ફર્ધર અમુક કેલ્ક્યુલેશન બી આવે છે, ઓકે। તો ઓલરેડી આના માટેનો જે ન્યુમેરિકલ છે એના માટેનો ઓલરેડી એક લિંક જે છે ટેલિગ્રામમાં આપણે શેર કરેલી છે, બીજી ચેનલ છે, એ ચેનલ અમે જસ્ટ રેફરન્સ માટે તમને આપી છે, અમે સર્ચ કરતા હતા અને એ ચેનલ અમને મળી, એટલા માટે તમને સેન્ડ કરેલી છે, ચેનલ વિશે અમને બહુ આઈડિયા નથી, ઓકે। તો આ વાત થઈ ગઈ આપણે બોઇલર ચેપ્ટર નંબર 2ની અંદરથી, જેમાંથી લગભગ 2 સમ હોય છે, એક ઇનડાયરેક્ટનો અને એક ડાયરેક્ટનો, તમે જુઓ 7માંથી 4 વાર પૂછાયેલા છે, પણ તમે લેટેસ્ટ જુઓ તો લેટેસ્ટમાં ક્યાંય નથી, મતલબ 2020 પછી એક બી વાર એક એવો ક્વેશ્ચન પૂછાયો નથી, 2020 પછી વાત કરીએ તો બધા 7 માર્ક્સના જ ક્વેશ્ચન પૂછાયેલા છે, ઓકે। એના પછી વાત કરીએ ફ્રેન્ડ્સ ફર્નેસ, તો ફર્નેસની અંદર બી સેમ છે, તમે અહીંયા જુઓ તો એક જે ક્વેશ્ચન છે 3 વાર રિપીટ થયો છે, સેમ રિપીટ, સેમ ક્વેશ્ચન, અને એનો એ જ એના જેવો જ બીજો ક્વેશ્ચન આ છે, ઓકે। આ બંને ક્વેશ્ચન જે છે ઓલમોસ્ટ કેવા છે, સિમિલર છે, ખાલી ડેટા ચેન્જ છે, એટલે તમે સમજો કે આવા ટાઈપનો સમ કેટલી વાર પૂછાઈ ગયો છે, ટોટલ 4 વાર પૂછાઈ ગયો છે, અને લેટેસ્ટમાં તમે જુઓ તો હમણાં જ પૂછાયેલો છે સમર 2021માં, એના બીજા એક જે સમ છે એની વાત કરીએ તો એ બી 3 વાર પૂછાયો છે, અને એ તમે જોશો તો એ અને આ ચોથો અને પાંચમો એ થોડા ઘણા અંશે સરખો છે, એફિશિયન્સી ઓફ ફર્નેસ, અહીંયા બી એફિશિયન્સી ઓફ ફર્નેસ જ શોધવાની છે, બીજું એ હીટ લોસ છે આમાં વધારાનું શોધવાનું છે, ક્લિયર, અને આ જે છે એ બી આની અંદર 2 વાર પૂછાયેલું છે, મતલબ તમારે 6 એક સમ જ છે, અને આ તો એકદમ ઇઝી સમ છે, પહેલો જે સમ છે એકદમ ઇઝી છે, તમને એવું લાગે છે કે અઘરો છે, સૌથી સહેલામાં સહેલો વાત કરું તો આ ફર્નેસનો, તો જનરલી આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના જ સમ પૂછાય છે, ક્લિયર। એના પછી વાત કરીએ હીટ એક્સચેન્જર અને એર કમ્પ્રેસર, તો આની અંદર 2 ટોપિક છે, હીટ એક્સચેન્જ એર કમ્પ્રેસર છે અને હીટ એક્સચેન્જર છે, ઓકે, અને 7 માર્ક્સ 7 પેપર આપણે ચેક કર્યા, બરાબર, મેં તમને કીધું, તો તમે અહીંયા જુઓ તો હીટ એક્સચેન્જરના 7માંથી 5
ચેપ્ટર અરે સોરી પાંચ પેપરની અંદર છે અને દરેકમાં એક જ વસ્તુ શોધવાની છે. શું શોધવાની છે? ફ્રી એર ડિલિવરી અને આઇસોથર્મલ પાવર. ઓકે, સેકન્ડમાં જુઓ ફ્રી એર ડિલિવરી, થર્ડમાં જુઓ ફ્રી એર ડિલિવરી એન્ડ આઇસોથર્મલ એફિશિયન્સી. અહીંયા આઇસોથર્મલ પાવર હતું, અહીંયા શું છે? એફિશિયન્સી. ફ્રી એર ડિલિવરી, કમ્પ્રેસર ફ્લો રેટ એટલે ફ્રી એર ડિલિવરી, આઇસોથર્મલ પાવર, આઇસોથર્મલ એફિશિયન્સી અને સ્પેસિફિક પાવર કન્ઝપ્શન. ઓકે, તો મેં તમને વાત કરી કે બોઈલર. ઓકે, ફર્નેસનું જે છે ડેટા શીટમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં થાય, થોડુંક તમારે એને યાદ રાખવાના થશે. બે ત્રણ ઇક્વેશન જ છે, બહુ ઇઝી છે, એવું કંઈ છે નહીં ખાસ. ઓકે, ફર્નેસનું બહુ કંઈ ટેન્શન લેવા જેવું નથી. હવે જો મેં તમને કીધું કે હીટ એક્સચેન્જર, હીટ એક્સચેન્જર નહીં સોરી, પહેલાં આપણે વાત કરીએ એર કમ્પ્રેસરનું. આ રેફ્રિજરેટર એસી આવ્યું, ઓકે એર કમ્પ્રેસર. તો તમે અહીંયા જોતા જાઓ કે કઈ કઈ વસ્તુ શોધવાની. તો પહેલું ફ્રી એર ડિલિવરી, તો છે ફ્રી એર ડિલિવરી, આ બધો ડેટા તમને આપેલો છે, ક્લિયર. પછી શું શોધવાનું છે જુઓ, બીજું કંઈક હશે તો એ છે આઇસોથર્મલ પાવર. તો અહીંયા જુઓ આઇસોથર્મલ પાવર આપેલું છે ઇક્વેશન, તો વેલ્યુ મૂકો. બસ તમને ખાલી વેલ્યુ આઈડેન્ટિફાય કરતા આવડી છે. આ ચારે ચાર વસ્તુ જે શોધવાની છે, ચારે ચાર ઇક્વેશન અહીંયા આપેલા છે. ફ્રી એર ડિલિવરી, આઇસોમેટ્રિક આઇસોથર્મલ એફિશિયન્સી, આઇસોથર્મલ પાવર અને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી અથવા સ્પેસિફિક પાવર કન્ઝપ્શન પત્યું, ક્લિયર. એટલે ડેટા બુક, ડેટા શીટ તમારી સામે છે, બસ તમારે એને શોધવાનું છે કે કયો ઇક્વેશન આપણે યુઝ કરવાનો છે અને કઈ વેલ્યુ આપેલી છે. એ તમને એટલી બધી હેલ્પફુલ થાય છે કે અહીંયા નીચે એમને ડેટા બી લખેલો છે કે ભાઈ સીની વેલ્યુ શું છે, તો કે ફ્લો કોન્સ્ટન્ટ ટુ બી સ્પેસિફાઈ. ઓકે, તાની અંદર તમે જો કે કોન્સ્ટન્ટ આપેલો હશે, તેને આપણે મૂકી દેવાનો સીની જગા પર, ક્લિયર. તો બસ એ ડેટા એકવાર શાંતિથી સમજી લો. એટલે તમારું જે કામ છે, જો અહીંયા આપ્યું છે ફ્લો કોએફિશિયન્ટ કેટલો છે 1, તો અહીંયા સી બરાબર શું થઈ જશે 1. તેવી રીતે ડેટા મૂકતા જાઓ અને કેલ્ક્યુલેશન કરતા જાઓ. બીજું આમાં હવે કશું સમજાવવા જેવું રહ્યું જ નથી, બહુ ઇઝી વસ્તુ છે અને ડેટા બુક તમને અવેલેબલ છે. તો આ વાત થઈ ગઈ હીટ એક્સચેન્જર અને એર કમ્પ્રેસરની, સોરી હીટ એક્સચેન્જરની હજુ આપણે બાકી, સોરી એર કમ્પ્રેસરની વાત થઈ, હજુ આપણે હીટ એક્સચેન્જર છે એ બાકી રહ્યું. ઓકે, તો એ જોઈ લઈએ. સો ઉપરના મેં કીધું એ પ્રમાણે એર કમ્પ્રેસરના હતા અને જે મેં અહીંયા એટલે કે છઠ્ઠા નંબરથી સેના ચાલુ થાય છે હીટ એક્સચેન્જર. તમે જુઓ જનરલી બધા મેં એક જ ટાઈપ છે, કેલ્ક્યુલેટ એલએમટીડી અને બીજું આવશે કરેક્ટેડ ફેક્ટર અથવા કરેક્ટેડ એલએમટીડી. ઓકે, જો આની અંદર કેલ્ક્યુલેટ એલએમટીડી, કેલ્ક્યુલેટ એલએમટીડી. પણ હવે તમારે જોવાનું કે શેના માટે કેલ્ક્યુલેટ કરવાનું છે, કાઉન્ટર માટે કે પેરેલલ માટે, ક્લિયર. પછી જો અહીંયા કરેક્ટેડ એલએમટીડી, અહીંયા બંને કરવાનું છે, ફાઇન્ડ આઉટ એલએમટીડી એન્ડ કલેક્ટેડ એલએમટીડી, અને અહીંયા શું કરવાનું છે, ફાઇલ એલએમટીડી. આ વસ્તુ બી અહીંયા તમને આપેલી છે, તમે જુઓ હીટ એક્સચેન્જરનું તમે જોશો રેફ્રિજરેશન. ઓકે, હા આરો હીટ એક્સચેન્જર, હીટ એક્સચેન્જરની અંદર એલએમટીડી જોઈતું હોય તો આરો, બરાબર. મેં તમને કીધું એ, અને કરેક્ટેડનું જો તમારે શોધવું હોય તો કરેક્ટેડ માટેના થોડાક સ્ટેપ છે, તમારે એકવાર શાંતિથી સમજવા પડશે, ક્લિયર. એકવાર તમે બુકમાં કેમ જોશો તો તમને આઈડિયા આવી જશે. તો આ વાત થઈ ગઈ આપણે હીટ એક્સચેન્જર અને એર કમ્પ્રેસરની. એના પછી વાત કરીએ એચવીએસી એટલે કે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન. તો એની અંદર બી જનરલી જોવા જઈએ તો બે વાર 7 માર્ક્સના પૂછાઈ ગયેલા છે, બરાબર. મેં તમને કીધું 7 પેપરનું એનાલિસિસ કર્યું તો 5 વાર બોઈલરના પૂછાયા છે અને 2 વાર આરએસીમાં એટલે કે રેફ્રિજરેશનમાંથી પૂછાય. તો એની અંદર બી જનરલી તમે જુઓ તો કુલિંગ, કેલ્ક્યુલેટિંગ કુલિંગ લોડ, ઓકે, એક કુલિંગ લોડના વધારે પૂછાય છે, મતલબ લોડ આધારિત વધારે પૂછાય છે. અને સાયકોમેટ્રિક, ઓકે, સાયકોમેટ્રિક ચાર્ટ તમને જોતા આવડવો જોઈએ અને એ તમારે જોડે રાખવાનો છે. ઓકે, સ્ટીમ ટેબલ બોઈલરવાળામાં જોઈશે, કદાચ જોઈતું હોય તો, આઈ ડોન્ટ નો, હા જોઈશે જ ને, એન્થાલ્પીને બધું શોધવાનું હશે તો. અને સાયકોમેટ્રિક ચાર્ટ તમારે જોઈશે, તો સ્ટીમ ટેબલની પાછળ એક સાયકોમેટ્રિક ચાર્ટ પ્રિન્ટ કઢાઈ અને અટેચ કરી દેવાનું, કારણ કે આની અંદર તમારી જે ડેટા બુક છે એની અંદર સાયકોમેટ્રિક ચાર્ટ આપેલો નથી. ઓકે, કારણ કે અહીંયા જો લખેલું જ છે, આવો સમજો પૂછે કે રેસ્ટોરન્ટ યુઝિંગ સાયકોમેટ્રિક ચાર્ટ, તો તમારે સાયકોમેટ્રિક ચાર્ટ યુઝ કરવો જ પડશે. અને ઘણા બધા છે જેમાં સાયકોમેટ્રિક ચાર્ટનો યુઝ લખ્યો નથી પણ કરવાનો છે, ક્લિયર. પછી આવી રીતે એક સિટિંગ કેપેસિટીવાળા બી છે, જો કેપેસિટી ઓફ 200 કે 500 કેપેસિટી, ઓકે, એનું બી તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો આમ જોવા જઈએ તો એવું તમને લાગશે કે ન્યુમેરિકલ બહુ બધા છે, કે આટલા બધા ન્યુમેરિકલ, પણ તમે એને શાંતિથી 10 મિનિટ આ પીડીએફનું ખાલી એનાલિસિસ કરશો તો તમને 100% થશે કે નહીં, હા દાખલા ભલે વધારે છે પણ એની જે ટાઈપ છે એ
એક બીજા સાથે લિંક જ છે, મતલબ જો ફર્નેસા મેં તમને કીધું કે ટોટલ કેટલા છે, 6 સમ પૂછાય છે બરાબર, તો 6માંથી તમે 2 કે 3 એવા કરી નાખો તો બીજા તમને 3 ઓટોમેટિક આવડે. એવી જ રીતે અહીંયા કમ્પ્રેસરમાં હીટ એક્સચેન્જરનો, તો આ પીડીએફ હું તમને ટેલિગ્રામમાં શેર કરી દઉં છું, ઓકે? તો ત્યાંથી તમે શાંતિથી પીડીએફ ડાઉનલોડ કરી અને શાંતિથી તમે એકવાર જુઓ કે કેવા ટાઈપના પૂછાય છે. બોઇલરમાં બી મેં તમને કીધું, તમે ડેટા શીટ જે છે જુઓ, પ્રિન્ટ કઢાવી લો બરાબર, કારણ કે તમારે એક્ઝામમાં તો પ્રિન્ટ જ કાઢવી પડશે, મોબાઈલ તો લઈ નહીં જવાય કે પીસી કે લેપટોપ તો લઈ નહીં જવાય, એટલે પ્રિન્ટ કાઢી જ લો બરાબર, ને શાંતિથી જોતા જાઓ કે આ ડાયરેક્ટ મેથડ પૂછી છે, આ ઇક્વેશન લખું, લખજો આપેલું છે ને હું વેલ્યુ મૂકી દઈશ ને આન્સર આવી જશે, નહીં મેળ પડે, કારણ કે તમે એમ તો જુઓ ઇક્વેશન બી સમજો કે મારે આવું કંઈક સોલ્વ કરવું છે, આ સોલ્વ કરવું છે. હવે આમાં તમને સોલ્વ કરતા જો એક પ્રેક્ટિસ નહીં કરી તો સોલ્વ કરતા તમને 20 મિનિટ જતી રહેશે, અથવા તો ખબર જ નહીં પડે પહેલાં ક્યાંથી સોલ્વ કરો, ક્લિયર? એટલે એકાદ બે વાર શાંતિથી વેલ્યુ મૂકો, ચેક કરો, બુકનો ફરી ગણો, એવું જરૂરી નથી કે આપણે આ જ ગણો, આ બુકનો સોલ્વ કરો એટલે તમને ખબર પડે આન્સર આવે છે નથી આવતો, ક્યાંય ભૂલ થાય છે. ઓકે, સો આઈ હોપ તમારી જે પ્રિપરેશન હતી એની અંદર થોડુંક આ જે મેં પીડીએફ શેર કરી એનાથી તમને થોડો ઘણો ફાયદો જરૂરથી થયો હશે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.